હવે આગળ વાત કરીએ તો એકતાનગર જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે નવા વર્ષમાં વધુ 3 નવા વિદેશી પ્રાણીઓની ભેટ. એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝુઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં 1,500 વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે નવા પક્ષીઓને જંગલમાં પશુઓ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે. અગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને વધુ નવા 3 વિદેશી પ્રવાસીઓને દુબઈના એનિમલ ઝૂમાંથી ઉરાંગ ઉટાંગ જેગુઆર અને સફેદ સિંહ પ્રવાસીઓ માટે જંગલ સફારી પાર્કમાં લાવવામાં આવ્યા છે. 3 સફેદ સિંહોમાં 2 માદા અને 1 નરનો સમાવેશ થાય છે, જ્યારે 2 જેગુઆરમાં 1 નર તથા 1 માદા છે. તેવી જ રીતે 1 ઉરાંગ ઉટાંગ પણ એકતાનગર ખાતે આવેલ જંગલ સફારીમાં લાવવામાં આવ્યું છે. 3 સફેદ સિંહોએ પ્રથમવાર પિંજરામાં પગ મૂકતા જ પોતાના વિસ્તારની રેકી કરી અને ઘણીવાર ચક્કર લગાવ્યા હતા. જંગલ સફારીના તંત્રે 3 સફેદ સિંહોને સારું વાતાવરણ પૂરું પાડવા માટે માંજરા તરફ તથા ગુફા જેવી પ્રતિકૃતિઓ બનાવી છે. સફેદ સિંહ મુખ્યત્વે આફ્રિકાના ઉપસહારીય અને સવાના વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ ઝાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે. સફેદ સિંહ પણ ઝૂંડમાં રહે છે. તેમની સરેરાશ વય 14-20 વર્ષ હોય છે. તેમનું વજન 150-250 કિલો સુધી હોય છે અને લંબાઈ સરેરાશ 10-12 ફૂટ હોય છે. જ્યારે જેગુઆર બિલાડી ફરનું પ્રાણી છે અને મુખ્યત્વે ઉત્તર તેમજ દક્ષિણી અમેરિકામાં જોવા મળે છે. જેગુઆર દેખાવમાં ભારતીય દીપડા જેવો લાગે છે, પરંતુ તેનું શરીર દીપડા કરતાં મોટું અને શક્તિશાળી હોય છે. જેગુઆરને પાણી પાસે રહેવું ગમે છે, તેથી જંગલ સફારી તંત્રે જેગુઆરના વાડામાં એક પાણીનું એક નાનકડું ઝરણું પણ બનાવ્યું છે. રહેણીકરણી તથા આક્રમકતામાં જેગુઆર વાઘ જેવા જ મનાય છે. જંગલ સફારીમાં જેગુઆરનું પિંજરું ભારતીય દીપડા તથા સફેદ સિંહની વચ્ચે છે. પ્રવાસીઓ તેમને કાચના મજબૂત આવરણની બીજી બાજુથી જોઈ શકે છે, જ્યારે જંગલ સફારીમાં આવેલ 3જા સભ્ય ઉરાંગ ઉટાંગ છે. બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જેગુઆરથી અલગ પોતાના વાડામાં ધીંગા મસ્તી કરતા નજરે ચડ્યા છે. ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે. ઉરાંગ ઉટાંગ એક વિલુપ્ત થઈ રહેલી પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સંવર્ધન કરવું અત્યંત જરૂરી છે. ઉરાંગ ઉટાંગને જંગલ સફારીમાં શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડવા માટે એક મોટો વિસ્તાર ખાસ ડિઝાઇન સાથે બનાવવામાં આવ્યો છે. આ વાડામાં ઉરાંગ ઉટાંગ માટે ઘણી બધી મજબૂત દોરડા બાંધવામાં આવ્યા છે, જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલી ન પડે. જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ 3 પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે. એવામાં આ પ્રજાતિઓનું સંવર્ધન અને સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા.